જી સાહેબ, અમૂલ ડેરી મારફતે 21મી તારીખથી ખેડૂતોના દૂધના ભાવ અત્યાર સુધી જે 740 આપતા હતા એને બદલે 760 રૂપિયા આપી છે, એટલે પ્રતિ કિલો દીઠ કેટલા રૂપિયા લેખને સવા રૂપિયાથી 150 વધારા, 150 રૂપિયાને વધારે મળશે. ગાય દૂધની અંદર પણ 50 પૈસા લીટરે વધારે મળશે. સંસ્થાને મહિને 7 કરોડનો બોજો પડશે. વાર્ષિક રૂપિયા 60 કરોડ જેટલી એને સંસ્થાને બોજો પડશે. વર્ષે 60 કરોડ જેવો બોજો સંસ્થાને પડશે. હું મને ત્યાં સુધી માર્કેટની અંદર જે ખાનાર વર્ગ છે, સભાસદો છે, દૂધ વાપરનારા છે, એમની અંદર જે રોલ અને જે શક્તિનો દૂધનો ભાવ વધારો કર્યો છે એને કારણે સંસ્થાને પણ એનો ફાયદો થવાનો છે. એને કારણે સંસ્થાને બહુ બોજો નહીં પડે હું માનું છું. કારણ ખેડૂતોના દૂધના ધંધામાંથી બહાર ના નીકળી જાય એના માટે એમને પોષકક્ષમ આપવા ખૂબ જરૂરી છે. હાલના સંજોગોની અંદર જે અમે દાણ બનાવીએ છીએ, દાણની અંદર રો મટીરિયલનો ભાવ ખૂબ વધી ગયો છે. એને કારણે દૂધનો ભાવ બહાર જે વધારવામાં આવ્યો છે અને એ ભાવ જે આવશે એ સીધો ખેડૂતોને માપીશું, જેથી કરીને ખેડૂતને પૂરેપૂરો સંતોષ થશે અને પોતાના ધંધાની અંદર એ ગાયને ભેંસ સારી રીતે પાલવી શકશે. એટલા માટે આ દૂધનો ભાવ ખેડૂતોનો વધારવામાં આવ્યો છે. જી સાહેબ, અમૂલ ડેરી મારફતે 21મી તારીખથી ખેડૂતોના દૂધના ભાવ અત્યાર સુધી જે 740 આપતા હતા એને બદલે 760 રૂપિયા આપી છે, એટલે પ્રતિ કિલો દીઠ કેટલા રૂપિયા લેખને સવા રૂપિયાથી 150 રૂપિયા વધારા, 150 રૂપિયાને વધારે મળશે. ગાય દૂધની અંદર પણ 50 પૈસા લીટરે વધારે મળશે. સંસ્થાને મહિને 7 કરોડનો બોજો પડશે. વાર્ષિક રૂપિયા 60 કરોડ જેટલી એને સંસ્થાને બોજો પડશે. વર્ષે 60 કરોડ જેવો બોજો સંસ્થાને પડશે. હું મને ત્યાં સુધી માર્કેટની અંદર જે ખાનાર વર્ગ છે, સભાસદો છે, દૂધ વાપરનારા છે, એમની અંદર જે રોલ અને જે શક્તિનો દૂધનો ભાવ વધારો કર્યો છે એને કારણે સંસ્થાને પણ એનો ફાયદો થવાનો છે. એને કારણે સંસ્થાને બહુ બોજો નહીં પડે હું માનું છું. કારણ ખેડૂતોના દૂધના ધંધામાંથી બહાર ના નીકળી જાય એના માટે એમને પોષકક્ષમ આપવા ખૂબ જરૂરી છે. હાલના સંજોગોની અંદર જે અમે દાણ બનાવીએ છીએ, દાણની અંદર રો મટીરિયલનો ભાવ ખૂબ વધી ગયો છે. એને કારણે દૂધનો ભાવ બહાર જે વધારવામાં આવ્યો છે અને એ ભાવ જે આવશે એ સીધો ખેડૂતોને માપીશું, જેથી કરીને ખેડૂતને પૂરેપૂરો સંતોષ થશે અને પોતાના ધંધાની અંદર એ ગાયને ભેંસ સારી રીતે પાલવી શકશે. એટલા માટે આ દૂધનો ભાવ ખેડૂતોનો વધારવામાં આવ્યો છે.